ऑफिशियल न्यूज चैनल ऑफ वडोदरा। ઉના ગીરગઢડા તાલુકામાં તખતે ભારે તબાહી મચાવી છે અને બાગાયતી બગીચામાં આંબા નાળિયેરી સાફ થયા છે, જેના કારણે છેલ્લા 40 દિવસથી ખેતીવાડી વીજળી પુરવઠો બંધ છે, તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માલઢોરને પણ પાણી ઘસારાની તકલીફ પડી રહી છે। 60% થી વધુ ખેડૂતો વાડ વિસ્તારમાં રહેણાંકી મકાનો ધરાવતા હોય અને નાના બાળકોનો અભ્યાસ અને પરિવારોને ભારે તકલીફ ભોગવવી પડી છે। હાલ ચોમાસામાં ખેતીવાડી કૃષિપાકોનું વાવેતર લાઇટ વગર કરી શકાય તેમ નથી। વાવાઝોડા પછી ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ હોવા છતાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં ખેતીવાડી વીજળી પુરવઠો રિપેરિંગ મલ્ટીરેલ ન હોવાના કારણે અને માણસોના અભાવે રિપેરિંગ કરવામાં આવતો નથી। આ બાબતે ગીરગઢડા ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય પૂંજાભાઈ બંસની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તલાવ્યા અને યુવા કોંગ્રેસ પ્રમુખ અશોક બામણીયા, બાલુભાઈ હિરપરા સહિત 150 ગામડાઓના નેશ વિસ્તારના ખેડૂતો અગ્રણી આગેવાનોએ ઉના પીજીવીસીએલ ઇજનેર જાડેજા સહિતના અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી સૂત્રોચ્ચાર સાથે વીજ પાવર તાત્કાલિક રિપેરિંગ કરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। ધારાસભ્ય પૂજાભાઈ વંશે ખેડૂતોની મુશ્કેલી સમજવા અને વીજ પાવર વહેલી તકે શરૂ કરવા માટે ઉના ગીરગઢડા તાલુકાને ભારોભાર અન્યાય કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો અને અધિકારીઓની નીતિરીતિની ભારે આલોચના કરીને બેદરકારી રાખતા અધિકારીઓ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો। વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો જોઈએ, વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તો મોટા ભાગના પ્રશ્નો ઓટોમેટિક હલ થઈ જાય। આજે તે વખતની રજૂઆત કરીશું, હેડક્વાર્ટર બનાવીશું, તાત્કાલિક ટીમો મગાવી લીધી છે, આપણે ગોઠવી દેશું અને મુખ્યમંત્રીશ્રીએ તો પ્રેસને એવું કીધું હતું, પ્રેસના મીડિયાઓને ત્યાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કે આવતા 22 તારીખે અને ગુરુવારે આવ્યા હતા અને મુખ્યમંત્રીએ કીધું કે શનિવાર સુધીમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થઈ જશે। એટલે હું સમજુ કદાચ ઉનાનો હોય, ઉના શહેરનો, ગ્રામ્ય વિસ્તારનો તો સવાલ હતો જ નહીં। અને ત્યાર પછી કોકે પૂછ્યું તો કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપથી ઝડપ ઓછામાં ઓછા 8 થી 10 દિવસની અંદર વીજ પુરવઠો પુનઃસ્થાપિત ગ્રામ્ય વિસ્તારમાં પણ થઈ જશે, આવું મુખ્યમંત્રી શ્રી બોલ્યા હતા। ત્યારબાદ વાવાઝોડા આવ્યા પછી 115 ટીમ અહીંયા કામ કરતી હતી અને 115 ટીમની અંદર 35 ટીમો આપણી અહીંયા સબ ડિવિઝનની 35 ટીમો છે લોકલ, જે મને માહિતી આપવામાં આવી છે, કાર્યપાલક ઇજનેરે માહિતી આપી એ મુજબ 35, બાકીની ટીમો 115 હતી એ બહારથી બોલાવ્યા, એ ટીમો કામ કરતી હતી। ગયા અઠવાડિયે હું ગાંધીનગર હતો અને ઉર્જા મંત્રીશ્રીને મેં પત્ર લખ્યો 15 તારીખે અને ત્યારે મેં કાર્યપાલક ઇજનેરશ્રીને ગાંધીનગરથી વાત કરી ત્યારે મને એમણે કીધું કે 85 ટીમો જેટલી કામ કરે છે અત્યારે, હવે 85 ટીમોમાં 35 ટીમો આપણી આવી જાય, હવે 35 ટીમો આપણી આવી જાય તો બાકીની 85માંથી 35 બાદ કરીએ તો પાછા કેટલા રહે, 50 ટીમ બહારથી કામ કરતી હતી। હવે એ ગાંધીનગરથી હું અહીંયા આવ્યો પાછો અને કાલે કે પરમ દિવસ પાછી તપાસ કરી તો કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું છે કે 12ની એક પણ ટીમ અત્યારે કામ કરતી અહીંયા નથી ઉના। તો અમારો સવાલ એ છે કે 12ની કામ આખા જિલ્લાની અંદર જે વાવાઝોડું આવ્યું છે એમાં વધુમાં વધુ ઇફેક્ટેડ, વધુમાં વધુ નુકસાન, તમામ પ્રકારે જો નુકસાન ગયું હોય તો એ ઉનાને થયું છે, ગીરગઢડાને થયું છે, તો એને પ્રાયોરિટી આપવી જોઈએ, એને તાત્કાલિક કામ પુનઃજીવિત કરવું જોઈએ, તાત્કાલિક પુનઃ વીજ પુરવઠો સ્થાપિત કરવો જોઈએ, ખેડૂતોને મુશ્કેલી હોય એને દૂર કરવી જોઈએ। હવે એ આજે 1-1 મહિનો થયા પછી પણ હજી સુધી જો દૂર ન થાય તો ક્યારે દૂર કરવાના, અને ટીમો કોની સૂચનાથી, કોણે ટીમો બહાર પરત મગાવી લીધી છે, પાછી ટીમો મગાવી લીધી હોય ને બહાર મોકલી હોય એની સામે એક જનપ્રતિનિધિ તરીકે મને વિરોધ નથી, તો બાકીને ટીમોની વ્યવસ્થા શા માટે ન કરી સરકારે અને ઉર્જા વિભાગે, અન્ય જગ્યાએથી પણ પીજીવીસીએલ બાકીની ટીમો કાર્યરત કરવી જોઈતી હતી, હવે તમારે અહીંયા 35 ટીમો છે, હવે મારે એ જાણવું છે કે આજની તારીખે 12ની ટીમ કોઈ અહીંયા કામ કરે છે, કેટલી ટીમો કાલ રાત્રે આવી, 10 ટીમ।